નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પ ચેનલમાં તમારું સ્વાગત છે ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા એક અગત્યની જાહેરાત કરવામાં આવી છે કે દરેક ખેડૂતોને વિઘા દીઠ છ હજાર આઠસો રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે કેવી રીતે લાભ મળશે સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે મેળવીશું ગુજરાતના ખેડૂતોને વાવાઝોડાથી થયેલા નુકસાનમાં મળશે રાહત રાજ્ય સરકારનો ખેતી વિષયક સર્વે પૂર્ણતાના આરે સૌરાષ્ટ્રના ચાર જિલ્લામાં સર્વે પૂર્ણ થઈ ગયો છે હજુ કેટલાક જિલ્લાઓમાં સર્વેની કામગીરી પણ કરવામાં આવી રહી છે તો ખેડૂત મિત્રો શું તમારા જિલ્લામાં પણ આવી હોનારત થઈ હોય અથવા તો તમારા ખેતરમાં નુકસાન થયું હોય વધારે પડતા વરસાદથી તો તમે પણ સર્વે કરાવી શકો છો તમારા તલાટી મંત્રી અથવા ગ્રામ સેવકનો સંપર્ક સાધી શકો છો ગુજરાતની અંદર આવેલા અતિક્રમી એવા તોપતે વાવાઝોડા અને ત્યારબાદ અતિવૃષ્ટિ જેવા વરસાદે સૌરાષ્ટ્રના અને ગુજરાતના કેટલાય ખેડૂતોના ઊભા પાકને ધોઈ નાખ્યો પરિણામે ખેડૂત સરકાર સામે કોઈ મોટી જાહેરાત કે સહાય જાહેર થાય તેની આશાએ ખેડૂત બેઠો છે ત્યારે આ વચ્ચે રાજ્ય સરકારે જામનગર તાલુકાના કાલાવાડ ધ્રોડ જોડિયા લાલપુર જામજોધપુર ધોરાજી ગોંડલ જામકંડોણા કોટડા ચાંગાણી જેવા વિસ્તારોનો ખેતીનો સર્વેની કામગીરી પણ પૂર્ણ કરી દીધી છે ત્યારે વધુમાં કુતિયાણા પોરબંદર તાલુકો રાણાવાવ કેશોદ વિસાવદર વંધલી માણાવદર માંગરોળમાં પણ સર્વે પૂર્ણ કરાયો છે તો અન્ય સાત જિલ્લામાં સેમ્પલ સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે સરકાર પણ ખેડૂતોની હામી હોય એમ મોટા નિર્ણયો કરી શકે છે ખેડૂતોને રાહત સહાયમાં મોટો વધારો વિઘા દીઠ આપી સરકાર ખેડૂતોના ચહેરા ઉપર હાસ્ય જોવા માટે ઉત્સુક છે પણ વિઘા દીઠ કેટલી સહાય આપવી તે નિર્ણય મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવશે કેટલાક જિલ્લાઓનો સર્વ પૂર્ણ થઈ ગયો છે અને કેટલાક જિલ્લામાં કામગીરી ચાલુ છે તો સરકારે આપેલી માહિતી મુજબ અમરેલી ભાવનગર રાજકોટ જૂનાગઢ અમરેલી જેવા વિસ્તારમાં વરસાદથી ભારે અસરગ્રસ્ત વિસ્તારો હતા જેમની સર્વેની કામગીરી પૂર્ણ કરી ચૂકી છે ત્યારે અમદાવાદ બોટાદ અમરેલી ભાવનગર ઉપરાંત છોટાઉદેપુર સુરેન્દ્રનગર પંચમહાલમાં સર્વેની કામગીરી ચાલી રહી છે પ્રથમ તબક્કે ચાર જિલ્લામાં ભારે વરસાદથી થયેલા નુકસાનના સર્વે કરાયો હતો અન્ય જિલ્લાઓમાં કામગીરી ચાલુ કરવામાં આવી છે જે તે વિસ્તારના ધારાસભ્ય અને સાંસદની માગણીના આધારે સર્વેની કામગીરી ચાલુ કરવામાં આવી છે એસડીઆરએફના ધારાધોરણોમાં વધારો કરવાનો સરકારે નિર્ણય કર્યો છે જેમાં એસડીઆરએફના ધારાધોરણ પ્રમાણે વિઘા દીઠ છ હજાર આઠસો સહાય આપવાની જોગવાઈ પણ વિશારાધીન છે કે હેક્ટર દીઠ જે સહાય આપવામાં આવતી હતી તે હવે વિઘા દીઠ આપવાની જાહેરાત સરકાર કરી શકે છે અને રાજ્ય સરકાર વીઘા દીઠ વીસ હજાર સહાયની ચૂકવણા કરવા માટેની પણ વિચારણા કરી રહી છે સરકાર એક વિચારણા એ પણ કરી રહી છે કે ખેડૂતોને ખાતા દીઠ સહાય આપવામાં આવે જો ખાતા દીઠ સહાય મળશે તો એક ખેડૂત ખાતા દીઠ ત્રીસથી પાંત્રીસ હજાર જેટલી સહાય મળી શકશે ભલે તે બે વીઘાનો ખેડૂત હોય કે પાંચ વીઘાનો હોય પણ એમને પા ત્રીસથી પાંત્રીસ હજાર સહાય મળશે એટલે કે નાના ખેડૂતોને સૌથી મોટો ફાયદો થશે અને જો સ હજાર આઠસો સહાય વિઘા આપવામાં આવે તો મોટા ખેડૂતોને સૌથી મોટો ફાયદો થશે અને વીસ હજાર સહાય આપવામાં આવે વિઘા તો બધાને ફાયદો થશે પણ વીસ હજાર સહાય મળશે તો એમાં અમુક હેક્ટરની મર્યાદા નક્કી કરવામાં આવી શકે છે બાકી જો ખાતા અને વિઘાદીઠ સહાય આપવામાં આવે તો બધાને ફાયદો થાય એવું નિર્ણય સરકાર કરશે ટૂંક સમયમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં તોકતે અને ત્યારબાદ પાછોતરા વરસાદે તબાહી મસાવી છે ખાસ કરીને જામનગર જૂનાગઢ ગીર સોમનાથ રાજકોટ જિલ્લાઓમાં તોકતેએ ગીર સોમનાથ અમરેલી જિલ્લાની ખેતીને બરબાદ કરી નાખી હતી તત્કાલીન રૂપાણી સરકારે કેટલીક સહાયને સર્વે કરાવ્યા હતા પણ ખેડૂતોને કાંઈ મળ્યું નથી બાદમાં સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થયો ગુજરાતમાં સત્તા પરિવર્તન થયું અને નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શપથ ગ્રહણ કરતાં પહેલાં જ તેમણે મુલાકાત લેવી પડી હતી સહાય પેકેજ વધારવા માટે ખેડૂતોની માંગ પણ ઉઠી છે અને સરકારે ખેડૂતો માટે હિતકારી નિર્ણય પણ કરી શકે છે કે હવે બે હજાર બાવીસમાં ચૂંટણી આવવાની હોય એટલા માટે થઈને સરકાર હવે કાંઈક આપણા માટે ખેડૂતો માટે સારો નિર્ણય કરી શકે છે તો ખેડૂતો માટે ત્રણ ઓપ્શન રહેશે છ હજાર આઠસો વિઘાદીઠ ખાતા દીઠ ત્રીસથી પાંત્રીસ હજાર અને વિઘાદીઠ વીસ હજાર આમાંથી જે સહાય કરશે તે ખેડૂતોને ફાયદાકારક રહેશે તો બસ મિત્રો અન્ય માહિતી મળશે એટલે તરત જ તમારા સુધી પહોંચાડીશું કઈ રીતે સહાય મેળવવી કયા ડોક્યુમેન્ટ જોડવા શું કરવું સંપૂર્ણ માહિતીના વિડીયો આપણી ચેનલના માધ્યમથી આપતા રહીશું તો ફરી વખત નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી મને રજા આપશો